नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 10 विषय विज्ञान ने टेक्नोलॉजी, चैप्टर नंबर 7 नियंत्रण ने संकलन। तो आपणे आना આગળના ભાગની અંદર ચર્ચા કરી ગયા હતા કે માનવ મગજ છે, તો માનવ મગજ સાથે સંકળાયેલી અમુક વાત કરી હતી કે આપણું જે માનવ મગજનું નિયંત્રણ હોય છે ચેતાતંત્ર દ્વારા થતું હોય, તો ચેતાતંત્ર છે એ બે પ્રકારના હોય છે, કે મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું આવે છે પરિઘવર્તી ચેતાતંત્ર। આવા જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્ર સાથે સંકળાયેલા જે ભાગો છે, મગજ છે, કરોડરજ્જુ છે, મસ્તિષ્ક ચેતાઓ છે, કરોડરજ્જુ ચેતાઓ છે, એની પણ આપણે બેઝિક માહિતી મેળવી હતી। એના જે કાર્યો છે એના વિશે પણ, એના વિશેની પણ વાત કરી ચૂક્યા છીએ। અને હવે આજે આપણે વાત કરવાની છે માનવનું જે મગજ છે, એટલે કે મનુષ્યનું જે મગજ હોય છે એને, એના વિશે સમજ મેળવવાની છે, કેવી રીતના કાર્ય કરતું હોય છે એની આપણે વાત કરવી છે। તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે, ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે મનુષ્યનું મગજ છે, મનુષ્યના મગજના કેટલા ભાગો છે, દરેકે દરેક ભાગનું કાર્ય શું હોય છે એના વિશેની સમજ મેળવવી છે। તો કે મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્યો સાથે સમજાવવાનું છે। ખાસ કરીને યાદ રાખજો કે મનુષ્યના મગજના વિવિધ ભાગો કાર્ય, વિવિધ ભાગોના કાર્ય સાથે સમજાવો। કે મનુષ્યનું જે મગજ છે એના જેટલા પણ ભાગો છે એ દરેક ભાગનું સમજ મેળવવાની છે, એના કાર્ય સાથે, કે દરેક ભાગનું કાર્ય શું હોય છે એના વિશે સમજ મેળવવાની છે। તો ખાસ કરીને ધ્યાન આપજો, તો મનુષ્યનું જે મગજ હોય છે, તો મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગ છે। યાદ રાખજો, મનુષ્યના મગજના મુખ્ય કેટલા ભાગ છે? 3 ભાગ છે। તો આ ત્રણે ભાગ વિશે આપણે વાત કરવી છે। તો ખાસ કરીને ધ્યાન આપજો કે મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગ છે। કેટલા ભાગ છે? 3 ભાગ છે। જે 3 ભાગ છે, ત્રણે ભાગ વિશે આપણે શું કરવાની છે? ચર્ચા કરવી છે, એક માહિતી મેળવવી છે। તો 3 ભાગ છે, એમાંનો જે પહેલો ભાગ છે જેને આપણે કહેતા હોય છે અગ્ર મગજ, બીજો જે ભાગ હોય છે, એટલે કે આગળનો આ જે ઉપરનો જે તમને આ ઉપરનો ભાગ જોવા મળે છે, તો ઉપરનો જે ભાગ હોય છે જેને કહેવામાં આવે છે અગ્ર મગજ કહેવાય। એના પછીનો જે મધ્ય ભાગ હોય છે એને મધ્ય ભાગ તરીકે, એના પછીનો જે છેડાનો આ જે ભાગ હોય છે, કરોડરજ્જુ વાળો જે ભાગ હોય છે તેને કહેવામાં આવે છે પશ્વ મગજ તરીકે ઓળખવામાં આવે છે। તો મગજ છે, મગજના મુખ્ય 3 ભાગ છે, કે 3 વિસ્તારો ધરાવે છે। એમાંનો જે પહેલો જે ભાગ છે અગ્ર મગજ, તો અગ્ર મગજ વિશે આપણે શું કરવાની છે હવે સમજ મેળવવાની છે। સૌપ્રથમ આપણે અગ્ર મગજ ક્યાં આવેલું હોય છે, કોના કોના કયા કયા ભાગો એની સાથે સંકળાયેલા હોય છે, એનું કાર્ય શું હોય છે એની આપણે વિસ્તારપૂર્વક સમજ મેળવવાની છે। તો સૌપ્રથમ અગ્ર મગજ છે, આકૃતિ તમને પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે, તો આકૃતિ જો આવડે તો એને દોરવાનો પ્રયત્ન તમારે ઘરે જાતે કરવાનો છે। પરીક્ષામાં બહુ પૂછાવાના ચાન્સીસ એને ખૂબ જ ઓછા હોય છે। આકૃતિ ની કોઈ ખાસ જરૂરિયાત નથી, પણ આપણે ખાસ કરીને જે ભાગો છે એની વાત કરવાની છે। તો અગ્ર મગજ તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક, એટલે ઉપરનો જે આપણો જે તાલ વાળો જે ભાગ હોય, તો એ જે ભાગ હોય છે બૃહદ મસ્તિષ્ક, એની નીચેની જે સપાટી છે બૃહદ મસ્તિષ્ક ગુચડા વાળી રચના તમને અંદર જોવા મળતી હોય છે। કારણ કે અગ્ર મગજ છે તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ હોય છે। યાદ રાખજો, ઉપરનો જે ભાગ હોય છે અગ્ર મગજ, તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે। યાદ રાખજો,
અગ્ર મગજ છે તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો એટલે કે ઉપરનો ભાગ હોય છે અને એ ભાગની અંદર શું થાય છે ખાસ કહીને વિચારવાની જે ક્રિયા હોય છે એટલે વિચારવા માટેના વિસ્તારો ધરાવે છે વિચારવા માટેનું કેન્દ્ર ગણવામાં આવે છે એટલે તમને પ્રશ્ન પૂછે કે વિચારવા માટેની ક્રિયા મગજના કયા ભાગમાં થાય છે અથવા કયા વિસ્તારમાં થાય છે તો તમે સરળતાથી જવાબ આપી શકો અગ્ર મગજ છે અગ્ર મગજ છે એ શું કરે છે વિચારવા માટેનો મુખ્ય ભાગ ગણવામાં આવે છે એટલે કે વિચારવાની ક્રિયા અગ્ર મગજની અંદર થતી હોય છે હવે આ અગ્ર મગજ હોય છે એનું મુખ્ય કાર્ય શું હોય છે તો કે જે અલગ અલગ વિવિધ ગ્રાહી એકમો હોય છે એટલે ગ્રાહી અંગો હોય છે આપણે આગળ પણ ગ્રાહી એકમો સંવેદના ગ્રાહી અંગોની વાત કરી તો અલગ અલગ આવા જે ગ્રાહી એકમો છે તો એ એકમો માંથી શું કરે છે સંવેદનાઓ મેળવે છે અને સંવેદનાઓ મેળવ્યા બાદ માટેનો શું હોય છે આ સંવેદના મેળવવા માટેનો ચોક્કસ એક વિસ્તાર પણ અગ્ર મગજની અંદર આવેલો હોય છે એટલે કે વિવિધ ગ્રાહી અંગોમાંથી સંવેદનાઓ મેળવવા માટેનો વિસ્તાર પણ આમાં આવેલો હોય છે કે તે વિવિધ ગ્રાહી એકમો અથવા તો અંગો એકમો એટલે કે તે વિવિધ ગ્રાહી એકમો હોય છે તો વિવિધ ગ્રાહી એકમો માંથી સંવેદનાઓ મેળવવા માટેનો શું કરવાનું છે વિવિધ ગ્રાહી એકમો છે એ વિવિધ ગ્રાહી એકમો અથવા અંગો માંથી શું કરવાનું છે સંવેદનાઓ મેળવવી છે અને સંવેદનાઓ મેળવવા માટેનો વિસ્તાર આવેલો હોય છે અથવા તો વિવિધ સંવેદનાઓ મેળવવા માટેનો વિસ્તાર ધરાવે છે એટલે જેટલી પણ માહિતી આપણે આજુબાજુમાં જે કાંઈ પણ આપણા જેટલા પણ સંવેદના ગ્રાહી અંગો છે એ અંગો દ્વારા જે કાંઈ પણ સંવેદના અનુભવાય છે એ સંવેદનાઓના જે કાંઈ પણ માહિતી હોય છે એ શું કરવામાં આવે છે એ માહિતીઓને સંગઠિત કરવા માટે ભેગી કરવા માટેનો એક વિસ્તાર પણ આમાં આવેલો હોય છે અથવા વિસ્તાર ધરાવે છે હવે અગ્ર મગજ છે તો અગ્ર મગજની અંદર મુખ્યત્વે કઈ કઈ ક્રિયાઓ થાય તો અગ્ર મગજની અંદર શ્રવણ એટલે કે સાંભળવાની જે ક્રિયા હોય છે આપણે જે કાંઈ પણ દાખલા હું બોલું છું તો તમને સંભળાય છે તો તમે જે સાંભળી શકો છો એ અગ્ર મગજ દ્વારા કાર્ય થાય છે ત્યારબાદ ઘ્રાણ એટલે કે આપણે કોઈ વસ્તુને સૂંઘીએ છીએ તો સૂંઘવાની ક્રિયા હોય છે સૂંઘવાની ક્રિયા હોય છે એ પણ અગ્ર મગજ દ્વારા જ થતી હોય છે ત્યારબાદ દ્રષ્ટિ એટલે કે આપણે જોઈ શકીએ છીએ તો એ જોવાની ક્રિયા છે એ પણ અગ્ર મગજ દ્વારા નિયંત્રિત થતી હોય છે એટલે કે મુખ્યત્વે શું કરવાનું છે સાંભળવાની ક્રિયા સૂંઘવાની ક્રિયા અને જોવાની ક્રિયા તો આ ત્રણ મુખ્ય ક્રિયાઓ હોય છે એ અગ્ર મગજ દ્વારા નિયંત્રિત થતી હોય છે અગ્ર મગજની અંદર શ્રવણ ગ્રહણ દ્રષ્ટિ જેવી વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે એટલે કે દરેકે દરેકનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે એટલા માટે અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે તો કે અગ્ર મગજમાં ગ્રહણ એટલે આપણે સૂંઘવું પછી દ્રષ્ટિ એટલે કે જોવું અને શ્રવણ એટલે કે સાંભળવું જેવી વગેરે ક્રિયાઓના વિશિષ્ટીકરણ માટે અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે યાદ રાખજો અગ્ર મગજની અંદર ઘ્રાણ એટલે કે સૂંઘવાની ક્રિયા દ્રષ્ટિ એટલે કે જોવાની ક્રિયા શ્રવણ એટલે કે સાંભળવાની ક્રિયા જેવી વગેરે ક્રિયાઓ છે એના માટે વિશિષ્ટકરણ માટે શું થયેલા હોય છે અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે એટલે કે સાંભળવાની ક્રિયાનો વિસ્તાર અલગ હોય જોવાની ક્રિયાનો વિસ્તાર અલગ હોય સૂંઘવાની ક્રિયા છે એના માટેનો વિસ્તાર અગ્ર મગજની અંદર અલગ અલગ હોય છે જેથી કરીને એનો સચોટતાથી સંપૂર્ણ સાચી એવી રીતે શું કહી શકાય પ્રતિચાર આપી શકે એટલા માટે એ સિવાય તેમાં સહનિયમન માટેનો સ્વતંત્ર ક્ષેત્ર ધરાવે છે એટલે કે જેટલી ક્રિયાઓ થાય છે એટલે કે મગજમાંથી જે સંદેશો હોય છે તે આપણા સંવેદી અંગોમાંથી જે સંદેશો હોય છે તે આ બંનેનું સહનિયમન કરવામાં આવે છે ભેગા કરવામાં આવે છે અને ત્યાં તેનું અર્થઘટન કરવામાં આવે છે
અર્થઘટન કરવા માટેનો જે વિસ્તાર હોય છે, ક્ષેત્ર હોય છે, એ પણ અગ્ર મગજની અંદર કંઈક અલગ જ હોય છે. એટલે કે અગ્ર મગજમાં સહનિયમન માટેનો સ્વતંત્ર વિસ્તાર હોય છે. કે અગ્ર મગજમાં સહનિયમન માટે અલગ ક્ષેત્ર, અલગ ક્ષેત્રો અથવા તો વિસ્તાર હોય છે. આપણે કેમ દાખલા તરીકે સ્કૂલ હોય તો સ્કૂલની અંદર કેમ પ્રિન્સિપલની ઓફિસ અલગ હોય, એમડીની ઓફિસ અલગ હોય, ક્લાર્કની ઓફિસ અલગ હોય, સ્ટાફ રૂમ અલગ હોય, તો અલગ અલગ કાર્ય થાય છે. તો અલગ અલગ કાર્ય માટેની કેમ ઓફિસો અલગ હોય છે, તો મગજની અંદર પણ અલગ અલગ કાર્ય થતા હોય છે. જોવાની ક્રિયાનું કાર્ય અલગ હોય, સૂંઘવાની ક્રિયાનું કાર્ય અલગ હોય, સાંભળવાની ક્રિયાનું કાર્ય અલગ હોય, તો દરેકે દરેક માટેના વિસ્તારો પણ કેવા હોય છે, અલગ અલગ હોય છે. આ બધી જ ક્રિયાઓનું નિયંત્રણ એક જગ્યાએ થતું હોય, તો આ બધી ક્રિયા હોય છે એના માટેનો જે વિસ્તાર હોય છે એ પણ અલગ હોય. એટલે કે જેને કહેવામાં આવે છે સહનિયમન, એટલે કે અગ્ર મગજમાં સહનિયમન માટે શું હોય છે, અલગ વિસ્તાર હોય છે કે જ્યાં બધા જ બધી જ ક્રિયાઓ હોય છે આવતી હોય છે ને ત્યાં તેનું અર્થઘટન થતું હોય છે, સમજ મેળવવામાં આવતી હોય છે. તો આ જે વિસ્તાર હોય છે, તો આ વિસ્તારોમાં શું થાય છે, વિવિધ ગ્રાહ્ય એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીને માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી જે માહિતી હોય છે એ બંનેને ભેગી કરવામાં આવે છે, અને ભેગી કર્યા બાદ આ સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે કે આ વિસ્તારમાં હવે જે સહનિયમન માટેનો જે વિસ્તાર છે ને, તો આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમો અથવા તો અંગો, વિવિધ ગ્રાહી જે એકમો હોય છે એ વિવિધ ગ્રાહી એકમો માંથી પ્રાપ્ત થતી માહિતીઓને અને મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી અથવા તો ભેગી કરી, તો કૌંસમાં લખી શકાય ભેગી કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે કદાચ તમને ખબર હોય, તમે ઘણા બધા સમય પહેલા કોઈ પ્રશ્ન વાંચેલો હોય અને પછી 2-3 મહિના પછી તમે જો એ પ્રશ્નને વાંચવાનો પ્રયત્ન કરો, તો તમને ઘણા સમય બાદ એવું થાય કે ના, આ તો મેં ક્યાંક વાંચેલું હોય એવું મને લાગે છે, અથવા તો મેં ક્યાંક જોયું હોય એવું મને લાગે છે. તો અત્યારે શું, આપણા શરીરના જે સંવેદનાગ્રાહી અંગો છે, સંવેદનાગ્રાહી એકમો છે, એમાંથી જે માહિતી હોય છે એ માહિતી અને મગજની અંદર સ્ટોર થયેલી, મગજની અંદર સંગ્રહાયેલી જે માહિતી છે, આ બંને માહિતીઓને ભેગી કરે છે. નવી માહિતી અને મગજ પાસે રહેલી જૂની માહિતી, આ બંને માહિતીઓને ભેગી કરે છે અને ભેગી કર્યા બાદ એનું અર્થઘટન કરે, બંને માહિતીઓને સમજે છે, અને સમજીને પછી શું કરવામાં આવે છે, એનો પ્રતિચાર આપવામાં આવે છે. અત્યારે શું કર્યું, એને સંકલિત કર્યું, એટલે કે માહિતીને ભેગી કરવામાં આવે છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે, એટલે કે માહિતીનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીનું અર્થઘટન કર્યા બાદ શું થાય છે, અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પણ અગ્ર મગજ જ લે છે. જો અહીંયા માહિતીને અર્થઘટન કરવામાં આવે છે, એટલે માહિતીનું અર્થઘટન થઈ ગયા બાદ આ માહિતીનો જે કાંઈ પણ સંદેશો છે, જે કાંઈ પણ માહિતી છે, એનો મારે પ્રતિચાર આપવો છે, તો એ પ્રતિચાર કેવી રીતના આપવો એનો નિર્ણય પણ અહીંયા જ લેવામાં આવે છે, એનો નિર્ણય લેવામાં આવતો હોય છે. તો માહિતીનું અર્થઘટન થઈ ગયા બાદ કેવી રીતે તેનો પ્રતિચાર આપવો, તેના માટેનો નિર્ણય લેવામાં આવે છે, આવે
ચાલે, તેના માટેનો નિર્ણય પણ શું કરવામાં આવે છે? કે જે કાંઈ પણ માહિતી હતી, માહિતીનું અર્થઘટન થઈ ગયું, અર્થઘટન થયા બાદ એનો શું કરવો છે? વળતો જવાબ આપવો છે, એટલે કે પ્રતિચાર આપવો છે. તો એનો પ્રતિચાર મારે કેવી રીતના આપવો? તો એ પ્રતિચાર કેવી રીતના આપવો એનો નિર્ણય પણ અગ્ર મગજ દ્વારા જ લેવામાં આવે છે. હવે આ જે નિર્ણય લઈ લીધા બાદ તેમાં શું કરવામાં આવે છે? એસિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક ચાલક કેન્દ્રો પણ આવેલા હોય છે. એટલે કે નિર્ણય લેવાની વાત પણ અગ્ર મગજ ની અંદર થાય. એ સિવાય કે આપણા દાખલા તરીકે મારા હાથ અત્યારે આમ છે, આમ હાથને મારે આમ હલાવો છે, તો આ હલાવવાની જે ક્રિયા છે આ મારી કેવી ક્રિયા કહેવાય? તો કે એસ્ચિક ક્રિયા છે. તો આપણા એસ્ચિક સ્નાયુ હોય છે, તો આ એસ્ચિક સ્નાયુઓનું હલનચલન કરવાની જે ક્રિયા હોય છે, આ ક્રિયાનું નિયંત્રણ કરતા જે પ્રેરક ચાલક કેન્દ્ર હોય છે, આ ક્રિયાનું નિયંત્રણ કરતા જે કેન્દ્ર હોય છે એ પણ ક્યાં આવેલા હોય છે? તો કે અગ્ર મગજમાં. ટૂંકમાં યાદ રાખવાનું, એસ્ચિક ક્રિયાઓનું, એસ્ચિક હલનચલન જે ક્રિયા હોય છે, એસ્ચિક હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા પ્રેરક ચાલક કેન્દ્રો પણ ક્યાં આવેલા હોય છે? તો કે અગ્ર મગજમાં આવેલા હોય છે. તો એસ્ચિક સ્નાયુઓના હલનચલનની એસ્ચિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા હોય છે. યાદ રાખવાનું, જે એસિક સ્નાયુઓ છે, એટલે કે તમે સ્નાયુઓનું જે હલનચલન કરો છો, તો એસિક સ્નાયુઓના હલનચલનની જેટલી જેટલી એસિક ક્રિયાઓ છે, એસિક ક્રિયાઓનું હલનચલનની ક્રિયાઓ છે, એ ક્રિયાઓનું નિયંત્રણ કરતું જે કેન્દ્ર હોય છે, એ કેન્દ્ર પણ ક્યાં આવેલા હોય છે? તો કે અગ્ર મગજની અંદર જ આવેલા હોય છે. અને ખૂબ જ અગત્યનું, આપણને સમય સમય, ભલે હું સવારે નાસ્તો કરીને આવ્યો હોય, પણ 12 વાગશે એટલે મને ફરી પાછું શું લાગે છે? ભૂખ લાગે છે. ભૂખ સંબંધિત કેન્દ્ર હોય છે ને, ભૂખ સંબંધિત કેન્દ્રો પણ અગ્ર મગજમાં જ આવેલા હોય છે. એટલે કે તેમાં એક અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર પણ આવેલું હોય છે. અગ્ર મગજમાં, અગ્ર મગજમાં એક અલગ ભાગ તરીકે, ભાગ તરીકે ભૂખ સંબંધિત, ભૂખ સંબંધિત કેન્દ્ર આવેલું હોય છે. એટલે કે આપણને સમયે સમયે શું લાગી જાય છે? ભૂખ લાગી જાય છે. તો આ ભૂખ સંબંધિત જે કેન્દ્ર હોય છે એ પણ આ સંદેશો આપણને કહે છે. કોણ? કે તમને ભૂખ લાગી છે, હવે ખાઈ લ્યો થોડું. આવું કોણ, કોના દ્વારા સંદેશો આપણને મળે છે? તો કે અગ્ર મગજ દ્વારા. એટલે કે અગ્ર મગજ છે આ ભૂખની જે ક્રિયા છે, આ ભૂખની ક્રિયાઓનું, ભૂખ સંબંધિત ક્રિયાઓનું પણ શું કરે છે? નિયંત્રણ કરે છે. એટલે ખાસ કરીને યાદ રાખજો, આ અગ્ર મગજના કાર્ય હતા. તે એક મુખ્યત્વે શું હોય? બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેની ક્રિયાઓનો ભાગ ધરાવે છે, મુખ્ય ભાગ ગણવામાં આવે છે. તે અલગ અલગ વિવિધ ગ્રાહ્ય એકમોમાં શું કરે છે? સંદેશાઓ મેળવે છે, અને મેળવ્યા બાદ એ મેળવવા માટેનો પણ અલગ અલગ વિસ્તાર એનામાં હોય છે. એની અંદર ખાસ કરીને ઘ્રાણ, એટલે કે સૂંઘવાની ક્રિયા, જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, આવી બધી ક્રિયાઓનું નિયંત્રણ થતું હોય છે. એના માટેના અલગ અલગ વિસ્તારો આવેલા હોય છે. અગ્ર મગજનો નિયમન માટે પણ એક અલગ ક્ષેત્ર તમને જોવા મળે છે. એ શું કરે છે? સંવેદનાગ્રાહી અંગો દ્વારા જે કાંઈ પણ માહિતી હોય છે એને મગજ, એ માહિતી અને મગજ સાથે સંકળાયેલી બંને માહિતીનું અર્થઘટન કરે છે. અર્થઘટન કર્યા બાદ એને શું કરવામાં આવે છે? એનો નિર્ણય આપવામાં આવે છે, અને એનો પ્રતિચાર આપવા માટેનો નિર્ણય પણ અગ્ર મગજ જ લેતો હોય છે. ત્યારબાદ હવે એસિક સ્નાયુ હોય છે, એસિક સ્નાયુના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ પણ અગ્ર મગજમાં થાય, ભૂખ સંબંધિત કેન્દ્રો પણ અગ્ર મગજમાં આવેલા હોય છે. તમને ખાસ કરીને આ પ્રશ્ન પૂછવામાં આવે છે, ભૂખ સંબંધિત કેન્દ્રો મગજના કયા ભાગ સાથે સંકળાયેલા છે, અથવા એ ભૂખ સંબંધિત કેન્દ્રની, ભૂખ સંબંધિત ક્રિયાઓનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો આપણે કહી શકીએ ભૂખ સંબંધિત ક્રિયાઓનું નિયંત્રણ છે એ અગ્ર મગજ દ્વારા થાય છે. આવું તમે કહી શકો છો. તો ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ આપણે મગજનો બીજો ભાગ એટલે કે મધ્ય મગજ, મધ્ય
મગજ, તો મધ્ય મગજ વિશે આપણે વાત કરવી છે. ખાસ કરીને ધ્યાન આપજો, મધ્ય મગજ કે તે શું કહેવાય, ચતુષ્કાય મગજ નો મધ્ય ભાગ કહેવાય. આ આપણું ચતુષ્કાય મગજ છે. તમને પ્રશ્ન પૂછે મગજ મગજ કેવું છે, તો ચતુષ્કાય કહેવાય. ચતુષ્કાય મગજ નો આ શું કહેવાય, મધ્ય ભાગ ગણવામાં આવે છે. કે તે ચતુષ્કાય મગજ નો, ચતુષ્કાય મગજ નો મધ્ય ભાગ છે. મધ્ય મગજ છે એ ચતુષ્કાય મગજ નો મધ્ય ભાગ ગણવામાં આવે છે. કે તેમાં દ્રષ્ટિ અને શ્રવણ ની પરાવર્તી ક્રિયાઓના કેન્દ્ર આવેલા હોય છે. તો મધ્ય મગજ નું કામ શું હોય છે, કે મધ્ય મગજ માં દ્રષ્ટિ અને શ્રવણ ની ક્રિયા, દ્રષ્ટિ એટલે કે જોવાની ક્રિયા, શ્રવણ એટલે કે સાંભળવાની જે ક્રિયા છે, તો આ જે બંને ક્રિયાઓ છે શ્રવણની પરાવર્તી ક્રિયા છે. આ બંનેની પરાવર્તી ક્રિયાઓ છે, શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. આ શું છે, મધ્ય મગજ નું મુખ્ય ભાગ. તો ઘણા બધાના પ્રશ્નમાં મગજમાં એવો પ્રશ્ન છે, આમાં પણ ઘ્રાણ છે, દ્રષ્ટિ છે, શ્રવણ છે, આવી બધી ક્રિયાઓનું નિયંત્રણ થાય, તો આમાં પણ થાય, પણ આમાં મગજની મધ્ય મગજ છે, તો મધ્ય મગજ ની અંદર દ્રષ્ટિ અને શ્રવણ આ બંનેની જે પરાવર્તી ક્રિયાઓ છે, ખૂબ જ ઝડપી બનતી જે ક્રિયાઓ છે, આવી ક્રિયાઓની નિયંત્રણ શું કર કોના દ્વારા થાય છે, મધ્ય મગજ દ્વારા થતું હોય છે. એટલે કે દ્રષ્ટિ અને શ્રવણની જે પરાવર્તી ક્રિયાઓ હોય છે, એ પરાવર્તી ક્રિયાઓના કેન્દ્રો મધ્ય મગજમાં આવેલા હોય છે. પરાવર્તી ક્રિયા એટલે આપણને ખબર છે, ખૂબ જ ઝડપથી થતી હોય એવી ક્રિયા, અને આ જ્યારે નોર્મલી થતી હોય એવી ક્રિયાઓનું નિયંત્રણ અગ્ર મગજ દ્વારા થાય, પણ ખૂબ જ ઝડપથી પરાવર્તી ક્રિયાઓ થતી હોય તો એનું નિયંત્રણ છે એ મધ્ય મગજ દ્વારા થતું હોય છે. અને ત્યારબાદ મગજનો છેલ્લો જે ભાગ છે અને ખૂબ જ અગત્યનો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ભાગ તમે કહી શકો, પશ્વ મગજ, અથવા તો આપણે આપણે એની ભાષામાં કહેતા હોય નાનું મગજ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે, નાનું મગજ પણ આપણે એને કહેતા હોઈએ છીએ. તો આ જે પશ્વ મગજ છે, પશ્વ મગજ પણ મુખ્ય ત્રણ ભાગ ધરાવે છે. શું કરાવે છે, પશ્વ મગજ પણ મુખ્ય ત્રણ ભાગ ધરાવતા હોય છે. એટલે કે પોન્સ, લંબમજ્જા, પોન્સ એટલે કે આપણે જેને કહેતા હોય સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિક પશ્વ મગજના ભાગો છે. યાદ રાખજો, પશ્વ મગજ છે કે પશ્વ મગજના મુખ્ય ત્રણ ભાગ સેતુ, એટલે જેને અંગ્રેજીમાં પોન્સ કહેવામાં આવે છે, લંબમજ્જા અને અનુમસ્તિક અગ્ર મગજના મુખ્ય ત્રણ ભાગ સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિક છે. આ મુખ્ય શું છે, એના ત્રણ ભાગો છે. આ ખાસ કરીને યાદ રાખવાનું છે. અનુમસ્તિષ્ક, અહીંયા સ અડધો આવશે, અનુમસ્તિષ્ક, પડી ખબર. તો આ ખાસ કરીને યાદ રાખવાનું. તો પશ્વ મગજ છે, પશ્વ મગજ નું મુખ્ય કામ શું હોય, જો અહીંયા આપણે આગળ જોયું હતું, અગ્ર મગજ હોય છે એ ક્રિયાઓનું નિયંત્રણ કરે છે, જ્યારે પશ્વ મગજ હોય છે અનૈચ્છિક ક્રિયાઓ. તો અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળસનો સ્ત્રાવ, ઉલટી થવી, આવી વગેરે જે ક્રિયાઓ હોય છે, એ વગેરે ક્રિયાઓનું નિયંત્રણ લંબમજ્જા દ્વારા થતું હોય છે. તેમાંથી સૌ પ્રથમ આપણે વાત કરીશું લંબમજ્જા. તો લંબમજ્જા એ શું કરે છે, તો કે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, કે બીપીમાં શું થવો, વધારો થવો, હાઈપર બ્લડ પ્રેશર કહેતા હોય છે, રુધિરનું
दबाण छे ई वधी जवू घटी जवू लाळस नो स्त्राव थवो उल्टी थवी उल्टी लाळस नो स्त्राव आँखना पलकारा उरोदर पटल नू हलन चलन આવી તો ઘણી બધી ક્રિયાઓ હોઈ શકે છે. તો ઉરોદર પટલ નું હલન ચલન આ વગેરે ક્રિયાઓનું શું થાય છે, આના દ્વારા નિયંત્રણ થાય છે. તો અનૈસિક ક્રિયાઓ જોઈએ કે રુધિરનું દબાણ, ઉલટી, લાળસ નો સ્ત્રાવ, આંખના પલકારા, ઉરોદર પટલ નું હલન ચલન જેવી ક્રિયાઓનું નિયંત્રણ થાય છે. નિયંત્રણ થાય છે. આવી ક્રિયાઓનું શું કરવામાં આવે છે, લંબ મજા દ્વારા નિયંત્રણ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ અનુમસ્તિક છે. તો અનુમસ્તિક છે ઐચ્છિક ક્રિયાઓ. તો ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમક્ષિતિ એટલે કે શરીરની સમતોલન સ્થિતિ જાળવી રાખવા માટે શું હોય છે, અનુમસ્તિક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો ત્યારબાદ આપણે વાત કરીશું અનુમસ્તિક અનુમસ્તિક એ ઐચ્છિક ક્રિયાઓ જેવી કે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની યાદ રાખજો ઐચ્છિક ક્રિયાઓ હોય તો ઐચ્છિક ક્રિયાઓની અંદર પણ શું હોવી જોઈએ, ચોકસાઈ હોવી જોઈએ. ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન સંતુલન જાળવી રાખવા માટેની શરીરનું આપણે શું કરવું છે, સંતુલન જાળવી રાખવું છે. તો એ સંતુલનને જાળવી રાખવા માટે જવાબદાર છે. યાદ રાખવાનું. તમને પ્રશ્ન પૂછે કે આપણા શરીરની સમતોલન સ્થિતિને જાળવી રાખવા માટે અથવા શરીરનું સમતોલન જાળવી રાખવા માટે મગજનો કયો ભાગ ભજવે છે, તો તમે કહી શકો પશ્વ મગજનો અનુમસ્તિક ભાગ છે. એ શું કરે છે, શરીરની સમતોલન સ્થિતિ અને એની ચોકસાઈને જાળવી રાખવા માટે અગત્યનો ભાગ ભજવે છે. તો આ હતા મગજના મુખ્ય ત્રણ ભાગ અને તેના કાર્યો વિશેની વાત. તો દરેક વિદ્યાર્થીઓનો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે અથવા તો લખી લેશે. ત્યારબાદ આપણે મધ્યસ્થ ચેતાતંત્ર છે એના વિશે થોડીક માહિતી મેળવી છે, એનું રક્ષણ છે કેવી રીતના થાય છે એની વાત કરવી છે. દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે તેવી આશા રાખું છું. તો જો યાદ રાખજો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, એટલે આ પ્રશ્નને ખાસ કરીને તૈયાર કરી નાખવો. તો આ સાથે આપણો આ વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ ચેતાતંત્ર છે એનું રક્ષણ કેવી રીતના થાય છે, ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે એની આપણે થોડીક બેઝિક માહિતીઓની વાત કરવી છે. તો ત્યાં સુધી ઘરમાં રહેવાનું, સુરક્ષિત રહેવાનું. જય હિન્દ.